સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. રાહુલની સભામાં કથિત ઉપેક્ષાનો ભોગ બનેલા ડીસાના દલિત નેતા બાબુલાલ વડકરે પોતાના 2000 સમર્થકો સાથે કોંગ્રેસને પાઠ ભણાવવાની આપી ગર્ભિત ચીમકી. ઠંડીના આગમનનું થરાદમાં નિશાચરોએ કર્યું હાર્દિક સ્વાગત. થરાદના હર્ષ બંગલોઝમાં વેપારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો 2 લાખની મત્તા ચોરી ગયા હોવાનો મકાન માલિકનો દાવો. એચપી કંપનીના ફરજિયાત હોમ ડિલિવરીના ફતવા બાદ ડીસામાં રાંધણ ગેસના લાલ બાટલાનો કાળો કકડાટ. વ્યથિત ગ્રાહકોએ ખાલી સિલિન્ડર સાથે પ્રાણ કચેરી ધસી જઈ ઠાલવ્યો બળાપો. ધાનેરા પંથકમાં ડેન્ગ્યુના ધામા. ટૂંકા ગાળામાં જ ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળ્યા હોવાનો ખાનગી તબીબનો દાવો. રૂણી ગામના સરપંચ પણ ડેન્ગ્યુનો શિકાર બનતા ફફડાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે હાલ ગુજરાતના વિવિધ વિસ્તારો ખૂંદી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસથી કોંગ્રેસનો જનદાર વધી રહ્યો હોવાના ખ્યાલોમાં રાચતા સ્થાનિક આગેવાનોને ઝટકો લાગે એવા અહેવાલો બહાર આવી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમે કરેલી છાનબીન દરમિયાન ગત રવિવારે ડીસા ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની જાહેર સભાએ ડીસા શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાય તેવી સ્થિતિ સર્જી દીધી છે અને ડીસા શહેરના એક વજનદાર કોંગ્રેસ અગ્રણીએ તેમના 2500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસને પરચો આપવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજે રોજ નવા રાજકીય વમળ સર્જાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસમાં પણ જિલ્લામાં વધુ એક રાજકીય ભૂકંપ સર્જાય તેવા એંધાણ વર્તી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત બની રહી હોવાનું સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ માની રહ્યા છે. પરંતુ અગાઉની જેમ આ વખતે પણ કોંગ્રેસ પોતાની આ ભ્રામક મજબૂતીને જાળવી રાખવામાં નિષ્ફળ નીવડે તેવું સ્પષ્ટ જણાવી રહ્યું છે. ગત રવિવારે ડીસા ખાતે યોજાયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા બાદ ડીસા શહેર કોંગ્રેસમાં પ્રવર્તતો આંતરિક જૂથવાદ અને કકળાટ હવે સપાટી પર ઉપસી આવ્યો છે. ડીસા ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની સભા બાદ કોંગ્રેસના જ એક સ્થાનિક દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાં જૂથવાદ ચાલતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ડીસા શહેરના કોંગ્રેસી અગ્રણી અને પાલિકા સદસ્ય બાબુભાઈ વણકરે રાહુલ ગાંધીની સભા બાદ પક્ષના આગેવાનો સામે તીર તાક્યું છે. બાબુભાઈ વણકર કોંગ્રેસના એક મોટા ગજાના નેતા છે અને અગાઉ યોજાયેલી ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વાવાઝોડા સામે તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જંગી બહુમતીથી વિજય પણ મેળવ્યો હતો. તેના પરથી જ કોંગ્રેસના નેતાની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. બાબુભાઈ વણકર ગત રવિવારે તેમના મતવિસ્તારમાંથી 2500 કરતાં વધુ કાર્યકરોને લઈ રાહુલ ગાંધીની સભામાં પણ પહોંચ્યા હતા. જો કે સભામાં તેમને કોઈ જ સન્માનજનક સ્થાન અપાયું ન હતું કે તેમને સ્ટેજ પર રાહુલ ગાંધીનું સન્માન કરવાની તક પણ અપાઈ ન હતી, જેથી બાબુભાઈ વણકરને તેમની સાથે અન્યાય અને અવગણના થતી હોવાનો અહેસાસ થયો હતો. પક્ષના આગેવાનોના આવા વર્તનથી બાબુભાઈ વણકરના સમર્થક કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે બાબુભાઈ વણકરે આજે મીડિયા સમક્ષ કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ સામે પગલાં લેવાની ખુલ્લી માંગણી કરી હતી. હું કાલે રાહુલ ગાંધી પર આવ્યા હતા ડીસા, ત્યારે મારી જોડે વર્તનમાં કે રાહુલ ગાંધીજીથી મને મળવા મળ્યું નહીં, એના માટે મને બહુ મન દુઃખ થયું છે. એ હું 2500 માણસો જેટલો કાર્યકર્તાઓ લઈને ગયેલો
એમનું પણ કોઈ સન્માન જળવાયું નહીં. મારા માણસો મને કહે કે બાબુભાઈ તમે સ્ટેજ ઉપર કેમ નહોતા, પણ મને અહીંયા મારી જોડે ભેદભાવ રાખવામાં આવ્યો હતો અને મને પ્રજાની વચ્ચે જ મારો નંબર આવ્યો હતો. હું સ્ટેજ ઉપર સાહેબ રાહુલ ગાંધીજીને મળવા ગયેલો નહીં, મને મળવા પણ નહીં દીધેલા. અને જે લારીના ગલ્લા ચલાવવાવાળા હતા એ લોકોને પાસ મળ્યા હતા સ્વાગતના, એ પાસની અંદર મને પોતાને એ જ પાસમાં ઊભો હતો અને એ પાસની અંદર મેં એમની મુલાકાત કરી હતી. તો રાહુલજીએ ખાલી હાથ મિલાવી અને નીકળી ગયા. તમે ક્યાં ચૂંટણી લડેલા છો, કોની તરફ? વોર્ડ નંબર 7 બાબુજી બી વણકર વોર્ડ નંબર 7 હું ચૂંટણી લડ્યો. અને જ્યારે ભાજપનું વાવાઝોડું ચાલતું હતું એ ટાઈમમાં કોંગ્રેસની ટિકિટ લેવા માટે કોઈ તૈયાર થતું નહોતું, એ ટાઈમમાં ટિકિટ મેં લઈને હું કોંગ્રેસની ટિકિટ ઉપર લડ્યો હતો અને હું વિજય બન્યો અને મારી પ્રજાએ મને બહુ મતથી જીતાડ્યો. રવિવારે ડીસામાં રાહુલ ગાંધીની જાહેરસભામાં ડીસાના દલિત અગ્રણી બાબુભાઈ વણકર પક્ષના અગ્રણીઓની કથિત ઉપેક્ષા અને અવગણનાનો ભોગ બન્યા બાદ જો પાર્ટી દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોતે પોતાના કાર્યકરો સાથે મોટું કદમ ઉઠાવી શકે છે તેવી ગર્ભિત ચીમકી પણ બાબુલાલ વણકરે આજે મીડિયા સાથેની વાતચીતમાં ઉચ્ચારી હતી. જો પાર્ટી આ વિશે કોઈ પગલું નહીં લે તો હું મારી રીતે કોઈ પણ પગલું ભરી શકું છું. ડીસા નગરપાલિકાના સદસ્ય અને દલિત સમુદાયના અગ્રણી એવા બાબુભાઈ વણકરે ડીસામાં રાહુલ ગાંધીની સભા બાદ કરેલું આ નિવેદન ઘણું બધું કહી જાય છે. જો બાબુલાલ વણકર તેમના 2500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસને પાઠ ભણાવવાનું મન બનાવી લે તો વિધાનસભા ચૂંટણી જ નહીં ડીસા નગરપાલિકાના બીજી ટર્મના પ્રમુખની ચૂંટણી વખતે પણ કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. જો કે હાલ તો બાબુલાલ વણકરના ભાવિ પગલાંની રાહત જોઈ રહી. જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક રાજકીય દાવપેચ સામે આવી રહ્યા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ઉથલપાથલ થવાના અહેંદાણ જોવા મળી રહ્યા છે. ગઈકાલે ડીસાની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેર સભા સંબોધી હતી. આ સભા દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનું ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. આજે ડીસાના જ એક અગ્રીમ હરોળના કોંગ્રેસના નેતાએ આ બાબતે પોતાનું નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે જો પાર્ટી આ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં તેઓ પણ મોટું પગલું ઉઠાવવા તૈયાર છે. ત્યારે હવે જોવાનું એ છે કે કોંગ્રેસમાં શરૂ થયેલો આ વિવાદ શાંત પાડવામાં બનાસકાંઠા કોંગ્રેસ કેટલી સફળ નીવડે છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ગત રવિવારે બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાલનપુર અને ડીસા ખાતે જાહેર સભાઓને સંબોધ્યા બાદ જિલ્લાના અન્ય વિસ્તારોનો પ્રવાસ ખેડ્યો હતો. ડીસા ખાતેની જાહેર સભા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીનો કાફલો મોટર માર્ગે વેપારી મથક ભીલડી ખાતે આવી પહોંચતા સ્થાનિક વેપારીઓ ઉપરાંત દિયોદર મત વિસ્તારના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ રાહુલ ગાંધીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાહુલ ગાંધીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. ભીલડી ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધીનો કાફલો શિહોરી થઈ કાંકરેજના મુખ્ય વેપારી મથક થરા પહોંચ્યો હતો, જ્યાં રાહુલ ગાંધીએ વાળીનાથ મંદિરની મુલાકાત લઈ દર્શન તેમજ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ સભા સ્થળે પહોંચી સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીની થરા ખાતેની સભામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. થરામાં ઠાકોર સમાજના લોકોએ મોબાઈલની લાઇટનું સિગ્નલ આપી રાહુલ ગાંધીને આવકાર્યા હતા. આ જાહેર સભા બાદ રાહુલ ગાંધીએ ટોટાણા પહોંચી સંત સદારામ બાપુના આશીર્વાદ પણ લીધા હતા.
બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીના ગરમાવ વચ્ચે ભાભા તાલુકાના એક નિવૃત્ત શિક્ષક અગ્રણી પણ સેવાનિવૃત્તિ બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રાથમિક શિક્ષક તરીકે દીર્ઘકાલીન સેવાઓ આપવા સાથે શિક્ષક ઘટક સંઘમાં પણ 27 વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે તેમજ 18 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા ભાભર તાલુકાના સિસોદરા ગામના વાઘજીભાઈ દેસાઈ તાજેતરમાં જ વયમર્યાદાના લીધે સેવાનિવૃત્ત થતા તેમના નિવૃત્તિ સન્માન તેમજ સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહ પ્રસંગે વાઘજીભાઈ દેસાઈએ નિવૃત્ત જીવન ભાજપની સેવા માટે સમર્પિત કરવાની જાહેરાત કરતા મંત્રી શંકરભાઈ ચૌધરીએ વાઘજીભાઈ દેસાઈને વિધિવત રીતે ભાજપમાં આવકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વ્યસનમુક્તિ તેમજ શૈક્ષણિક વિકાસ ઉપરાંત ગૌ સેવા પ્રવૃત્તિ માટે જાણીતા વાઘજીભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા તેમના સમર્થકો અને શુભેચ્છકોએ પણ આ જાહેરાતને વધાવી લઈ વાઘજીભાઈ દેસાઈને શુભકામનાઓ પાઠવી હતી. વિધાનસભા ચૂંટણી માટે સરકારી તંત્ર પૂરી સક્રિયતા સાથે પૂર્વ તૈયારીઓ આટોપી રહ્યું છે. બનાસકાંઠાના તમામ 9 વિધાનસભા મતવિસ્તારોમાં બીજા તબક્કામાં એટલે કે 14 ડિસેમ્બરે મતદાન થનાર છે, પરંતુ વહીવટી તંત્રએ જિલ્લા મથક પાલનપુર ખાતે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક બોલાવી તેમની ઉપસ્થિતિમાં જ દરેક મતવિસ્તાર માટેના ઈવીએમ તેમજ વીવીપીએટ યુનિટની ફાળવણી કરી દીધી છે. બનાસકાંઠાની 9 બેઠકો માટે 2936 બેલેટ યુનિટ, 2936 કંટ્રોલ યુનિટ અને 3191 વીવીપેટ યુનિટની ફાળવણી કરાઈ છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં તટસ્થ, નિર્ભય, નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં મતદાન યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માકડિયાની સૂચના અને માર્ગદર્શન અનુસાર તંત્ર દ્વારા સુદૃઢ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ પાલનપુર પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માકડિયાના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજી તેમની ઉપસ્થિતિમાં જિલ્લાની તમામ 9 વિધાનસભા બેઠકોના રિટર્નિંગ ઓફિસરોને ઈવીએમ તેમજ વીવીપેટ યુનિટની ફાળવણી કરાઈ હતી. અગાઉ રેન્ડમાઇઝેશન કામગીરી પૂર્ણ થયા બાદ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પાસે કુલ 4238 બેલેટ યુનિટ, 3234 કંટ્રોલ યુનિટ અને 3573 વીવીપેટ ઉપલબ્ધ છે. આ મશીનોની ફાળવણી પ્રસંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વીકે ઉપાધ્યાય સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે પાલનપુરની જીડી મોદી કોલેજમાં મતદાતા જનજાગૃતિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા પાલનપુરની જીડી મોદી કોલેજમાં દિલ્હી ખાતે કાર્યરત ગુજરાત ઇલેક્શન વોચ સ્થિત એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ અને માહિતી અધિકાર ગુજરાત પહેલના સંયુક્ત ઉપક્રમે મતદાતા જનજાગૃતિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને સિનિયર એડવોકેટ શિરીષભાઈ મોદીએ સંસદીય લોકશાહીમાં ચૂંટણીના મહત્વ વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા નેશનલ ઇલેક્શન વોચ દિલ્હીના લક્ષ્મીજીએ જણાવ્યું હતું કે ઇલેક્શન વોચની શરૂઆત ઈસવીસન 1999ના વર્ષમાં ગુજરાતથી જ થઈ હતી. લોકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં ઇલેક્શન વોચ સંસ્થા કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે લોકશાહીને તંદુરસ્ત રાખવા માટે કોઈપણ ચૂંટણી વખતે દરેક મતદારો મતદાન પૂર્વે જે તે ઉમેદવારનો ઇતિહાસ, તેની લાયકાત, બેકગ્રાઉન્ડ વગેરે વિશે પૂરતી જાણકારી મેળવ્યા બાદ યોગ્ય ઉમેદવારને જ મત આપે તે ઇચ્છનીય છે. વિધાનસભા ચૂંટણીમાં દારૂની રેલમ છેલ અટકાવવા માટે અત્યારથી જ સક્રિય બની ગયેલી થરાદ પોલીસે વિદેશી દારૂ ભરેલી વધુ એક કાર સાથે એક ખેપિયાને ઝડપી લીધો છે. થરાદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન MH-12ET-7210 નંબરની એસેન્ટ કાર પરપ્રાંતીય દારૂ ભરી રાજસ્થાનથી ગુજરાત તરફ આવનાર હોવાની બાતમી મળતા થરાદ પોલીસે લખાપુરા 4 રસ્તા પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી બાતમીવાળી એસેન્ટ કારને આંતરી ચાલકની પૂછપરછ કરતા તેણે પોતે થરાદ તાલુકાના રાહ ગામનો ગિરીશભાઈ સગથાભાઈ રબારી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 91,200 રૂપિયાની કિંમતનો 912 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 80,000ની કિંમતની એસેન્ટ કાર સહિત કુલ 1,71,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી રાહ ગામના કાર ચાલક ગિરીશભાઈ સગથાભાઈ રબારીને જેલના હવાલે કરી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ઠંડીના આગમનનું થરાદમાં નિશાચરોએ કર્યું હાર્દિક સ્વાગત.
થરાદના હર્ષ બંગલોઝમાં વેપારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો 2 લાખની મત્તા ચોરી કર્યા હોવાનો મકાન માલિકનો દાવો. એચપી કંપનીના ફરજિયાત હોમ ડિલિવરીના ફતવા બાદ ડીસામાં રાંધણ ગેસના લાલ બાટલાનો કાળો કકળાટ. વ્યથિત ગ્રાહકોએ ખાલી સિલિન્ડર સાથે પ્રાણ કચેરી ધસીજે ઠાલવ્યો બળાકો. ધાનેરા પંથકમાં ડેન્ગ્યુના ધામા. ટૂંકા ગાળામાં જ ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળ્યા હોવાનો ખાનગી તબીબનો દાવો. રૂણી ગામના સરપંચ પણ ડેન્ગ્યુનો શિકાર બનતા ફફડાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674-74. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145-2000-11. વિરામત આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ રહી છે ત્યારે ઠંડીનો ગેરલાભ ઉઠાવવા સક્રિય બની ગયેલી તસ્કર ટોળકીએ પણ ગઈ રાત્રે થરાદમાં ચોરીની ઘટનાને અંજામ આપી ઠંડીની મોસમનું ઉમળકાભેર હાર્દિક સ્વાગત કર્યું છે. તાલુકા મથક થરાદ ખાતે હર્ષ બંગલોઝમાં રહેતા અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા મુનાભાઈ ઠક્કર કોઈ કારણસર પરિવાર સાથે બહાર ગયેલ હોય તેમનું મકાન બંધ પડ્યું હતું. આવી સ્થિતિમાં આ બંધ મકાનને નિશાન બનાવી અજાણી નિશાચર ટોળકી આ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને 70,000 રૂપિયાની રોકડ રકમ સહિત લાખોની મત્તા ચોરી ગઈ હતી. દરમિયાન આ ઘટનાની જાણ થતાં ચોંકી ઉઠેલા મકાન માલિક મનુભાઈ ઠક્કરે તુરંત થરાદ દોડી આવી પોલીસનું ધ્યાન દોરતા થરાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં કુલ 2 લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનો દાવો પણ મકાન માલિકે કર્યો છે. શનિવારની રાતે બારે ગયેલા તો 3 વાગે અને સવારે ગણો ને રાત્રે રવિવારની રાત્રે
એક વાગે આવ્યા તો અમે ઘરમાં જોયું કે અમારા ઘરમાં ચોરી થયેલી પડી હતી, તો હવે એની ચોરીની ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનમાં, અને એના ચકાસણી બાબતે પોલીસને નમ્ર વિનંતી કે આવીને આજે આગળની કાર્યવાહીને પગલું ભરે. કેટલી ચોરી થઈ છે અંદાજે? અંદાજે 2.5-2.5 લાખ રૂપિયા જેવી ચોરી થઈ છે. 2 લાખ રૂપિયા જેવી ચોરી થઈ છે. શું વસ્તુ ગઈ છે ચોરીમાં? ચોરીમાં 60,000 રૂપિયા જેવી રોકડ રકમ ગઈ છે, પછી 500 ગ્રામ જેવી ચાંદી ગઈ છે અને દાગીના ગયા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના થળા પેરચોળી ગામે આંગણવાડી કાર્યકર પર દુષ્કર્મ આચરી છુમંતર થઈ ગયેલા આરોપીને અમીરગઢ પોલીસે આબાદ રીતે ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે અમીરગઢ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવતા વિરમપુર આઉટપોસ્ટ પોલીસ મથકની હદના થળા પેરચોળી ગામના ખુમાભાઈ સવાભાઈ વડેરા નામના આદિવાસી શખ્સે તેના ગામની આંગણવાડીમાં કામ કરતી મહિલાનો ફોન ઉપર સંપર્ક કરી પોતાની સાથે સંબંધ રાખવાની માંગણી કરી હતી, પરંતુ આ મહિલાએ તેની સાથે વાત ના કરતા આ શખ્સે ગત 4 નવેમ્બરે થળા પેરચોળી ગામની સીમમાં જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી આ મહિલાની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને જંગલ વિસ્તારમાં ખેંચી જઈ છરી બતાવી તેણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી ફફડી ઉઠેલી મહિલાએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અમીરગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીસી દેસાઈએ તેમની ટીમ સાથે એલસીબી પોલીસની ટેકનિકલ મદદ મેળવી વિરમપુરના અંતરિયાળ વિસ્તાર થળા પેરચોળી ગામની સીમમાં તપાસ આદરી ડુંગરાળ વિસ્તારમાં 5-7 કિલોમીટર અંદર ચાલતા જઈ આરોપીને આબાદ રીતે ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં રાંધણ ગેસના લાલ બાટલાનો કાળો કકળાટ શરૂ થતા ઘર વપરાશ માટેનું ગેસ જોડાણ ધરાવતા ગ્રાહકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. દેશભરમાં રાંધણ ગેસનો જથ્થો પહોંચાડતી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપની દ્વારા તાજેતરમાં જ રાંધણ ગેસની હોમ ડિલિવરી ફરજિયાત કરી દેવાયા બાદ ગ્રાહકોને સમયસર સિલિન્ડર મળતા નથી, જેથી અકળાયેલા ગ્રાહકોએ આજે ગેસના ખાલી સિલિન્ડર સાથે ડીસાની પ્રાંત કચેરીએ ધસી જઈ રોષ ઠાલવ્યો હતો. સામાન્ય રીતે સિલિન્ડરની લાઈનો ગેસ એજન્સી પર જોવા મળતી હોય છે, પરંતુ આજે ડીસામાં નાયબ કલેક્ટર કચેરી આગળ ગેસ સિલિન્ડરની લાઈન જોવા મળી હતી. તાજેતરમાં જ એચપી ગેસ કંપની દ્વારા રાંધણ ગેસની ફરજિયાત હોમ ડિલિવરી શરૂ કરી દેવાતા ગ્રાહકોની હાલત કફોડી બની ગઈ છે. હોમ ડિલિવરી ફરજિયાત કરી દેવાયા બાદ ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળતા નથી. બીજી બાજુ ગેસ સિલિન્ડર લેવા ગેસ એજન્સીના ગોડાઉન પર જતા ગ્રાહકોને પણ ગેસ સિલિન્ડર આપવામાં આવતા નથી, જેથી ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ હાડમારી રોજિંદી બની જતા અકળાઈ ઉઠેલા ગ્રાહકોએ આજે પોતાના ખાલી ગેસ સિલિન્ડર સાથે ડીસાની પ્રાંત કચેરીએ ધસી જઈ રોષ ઠાલવ્યો હતો અને રાંધણ ગેસના સિલિન્ડરની હોમ ડિલિવરીને ઝડપી બનાવવાની માંગ કરી હતી. હું એચપી ગેસમાં ગયો હતો, ત્યાં કહે છે કે હોમ ડિલિવરી આપે છે, હોમ ડિલિવરી આપતા નથી. હવે મારે આ ઠેઠ 8 તારીખનો બાટલો નોંધાયેલો છે, હજુ આજ 13 તારીખ થઈ ગઈ છે, પણ કોઈ બાટલો આવ્યો નથી. હવે એક બાટલો હોય એ માણસ શું કરે, તકલીફમાં હોય શું કરે? એટલે ત્યાં જઈએ તો કે ઘડીકમાં કે મામલતદાર સાહેબ પાસે જાઓ, મામલતદાર સાહેબના ત્યાં જઈએ ત્યારે કે કલેક્ટર સાહેબ પાસે જાઓ. હવે શું અમારે શું કરવાનું? અમે હવે મજૂરિયા માણસ, અમારે કોઈ કમાવવું કે ખાવું કે શું કરવું? હા, હું આવા જે એચપી ગોડાઉન ત્યાં ગયો હતો બાટલા ભરાવવા માટે, તો તેથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ 24 કલાક પહેલાં મેસેજ કરો અને પછી તમે તમારે ગેરબેડી હોમ સર્વિસ આપવામાં આવશે. છતાંય હોમ હજી સર્વિસ તો ઘરે આવી જ નથી અને શું કે 24 કલાકમાં મળી જશે, પણ 24 કલાકના આજે 48 કલાક થવા છે, તો બાટલો નથી આવ્યો અને 2 ધક્કા અમે ત્યાંય ખાઈ રહ્યા હતો. એ ધક્કા ખાઈએ છતાં ત્યાં અમને બાટલા નથી આપતા, કોઈ જવાબ નથી આપતો. અમે બાટલો ભરાવતો પહેલાં ફોન કરીએ છીએ કે ભાઈ પૂછીને જઈએ કે આપણે ધક્કો ના ખાવો પડે, છતાં ત્યાં ફોન કરીએ તો કોઈ ફોન નથી ઉઠાવતો અને કોઈ જવાબ પણ નથી આપતો. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ધાનેરા પંથકમાં ડેન્ગ્યુના ધામા ટૂંકા ગાળામાં જ ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળ્યા હોવાનો ખાનગી તબીબનો દાવો. રૂણી ગામના સરપંચ પણ ડેન્ગ્યુનો શિકાર બનતા ફફડાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે.
જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA The Academy of Selection DISA વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140 એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 97222-79353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા ખાતે કાર્યરત ધી ડીસા સ્પોર્ટ્સ ક્રિકેટ એન્ડ ચેરિટેબલ એકેડેમી દ્વારા પાલનપુરના એરોમા ગ્રુપના સહયોગથી ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ ખાતે આયોજિત ગુજરાતની સિઝન બોલ વન ડે ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરની સ્પર્ધક ટીમો ભાગ લઈ રહી છે. ગત રવિવારે આ ટુર્નામેન્ટનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોપાલભાઈ જસપરા, વિપુલભાઈ આલ સહિત અન્ય અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધક ટીમોને પ્રોત્સાહિત કરી હતી. આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી સ્પર્ધક ટીમો વચ્ચે 40-40 ઓવરની મેચોમાં રસપ્રદ જંગ જામશે. દિવાળી પૂર્વે બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસોએ જનસમુદાયમાં ફફડાટ ફેલાવ્યો હતો. જોકે છેલ્લા એક પખવાડિયાથી બીમારીનો વાવર શાંત પડ્યા બાદ બનાસકાંઠાના ધાનેરા તાલુકામાંથી એક સાથે ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળી આવતા ફફડાટ ફેલાયો છે અને આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. Thank you.
ધાનેરા શહેરમાંથી બે, જ્યારે ધાનેરા તાલુકાના વાલેર અને રૂણી ગામમાંથી એક એક ડેન્ગ્યુના કેસ મળ્યા છે, જેમાં રૂણી ગામમાં તો ખુદ ગામના સરપંચ પણ ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. ધાનેરા તાલુકામાં ડેન્ગ્યુનો વાવર વકર્યો હોવાના અહેવાલો વચ્ચે અમારા સંવાદદાતાએ આજે ધાનેરાની એક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા ધાનેરા તાલુકામાંથી ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ધાનેરા શહેરમાંથી બે, જ્યારે વાલેર અને રૂણી ગામમાંથી એક એક મળી કુલ 4 દર્દીઓમાં ડેન્ગ્યુના લક્ષણો જોવા મળ્યા છે. હાલ ઋતુ બદલાતા બીમારીમાં કેસોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી તેમજ રાત્રિ દરમિયાન ઠંડી પડતા લોકો ઋતુજન્ય બીમારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે હાલ ધાનેરા તાલુકામાં સૌથી ગંભીર માનવામાં આવતા ડેન્ગ્યુના કેસ પણ ચિંતાજનક હદે વધી રહ્યા છે. આજે અમારા ધાનેરા ખાતેના સંવાદદાતા રમેશ પ્રજાપતિએ ધાનેરાની એક ખાનગી હોસ્પિટલની તબીબની મુલાકાત લેતા આ હોસ્પિટલના તબીબ ડોક્ટર હરેશભાઈ આચાર્યએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તેમની હોસ્પિટલમાં ધાનેરાના 2 તેમજ વાલેર અને રૂણી ગામના એક એક દર્દીઓ ડેન્ગ્યુની બીમારીમાં સારવાર હેઠળ હોવાનો દાવો કરતા ડોક્ટર આચાર્યએ જણાવ્યું હતું કે બહારગામ રહેતા લોકોમાં પણ ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે. હાલના સમયમાં ડેન્ગ્યુ જેવા રોગથી બચવા માટે પૂરતી તકેદારી રાખવા પણ ડોક્ટર આચાર્યએ અપીલ કરી છે. જે રીતે આપણે ધાનેરા નગરમાં અને ધાનેરા તાલુકામાં પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી એની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો સરકારશ્રી દ્વારા જે તાત્કાલિક સફાઈ અભિયાન, દવાનો છંટકાવ, પાણીમાં ક્લોરિનેશન અને જે આખા ગુજરાત અને ભારત દ્વારા જે આપણે તાલુકામાં સફાઈ અને સહાયતા મળી એ દ્રષ્ટિએ જોતા ધાનેરા અને ધાનેરાની આજુબાજુમાં રોગચાળાનું પ્રમાણ આ વર્ષે ખૂબ જ નહિવત જોવા મળ્યું હતું. આવા પૂરની પરિસ્થિતિમાં ઘણીવાર પાણીજન્ય રોગો જેવા કે કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ આવો રોગચાળો ખૂબ ફાટી નીકળતો હોય છે, પણ નસીબ જોગે અને સરકારશ્રીની તાત્કાલિક કામગીરી દ્વારા આ વર્ષે બિલકુલ નહિવત પ્રમાણ જોવા મળ્યું છે. છેલ્લા 15 દિવસમાં મારે ત્યાં અમુક ડેન્ગ્યુ ફીવરના કેસો જોવા મળ્યા છે. તેમાં મોટાભાગના લોકો જે આપણા વિસ્તારમાંથી બહાર જોબ કરતા હોય, કોઈ બોમ્બે હોય, સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, એવા કેસો વધારે જોવા મળ્યા છે. અમુક રાજસ્થાનના દર્દી પણ અહીંયા આવતા હોય છે અને 3 કે 4 કેસ જે આપણા ધાનેરા અને આજુબાજુના પ્રોપર ગામડાના લોકોમાં જોવા મળ્યા છે છેલ્લા 15 દિવસમાં. એટલે આ રોગથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ડેન્ગ્યુના મચ્છરો મોટાભાગે દિવસે કરડતા હોય છે અને ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા પાણીમાં પેદા થતા હોય છે, તો આપણે ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયું હોય, ઇવન ટાયરમાં, માટલામાં, કુંડામાં, તો એના ઉપર દવાનો છંટકાવ કરીએ, ઘરમાં કેરોસીનથી પોતું કરીએ, આખી બાયના કપડાં, પૂરતા કપડાં પહેરીએ અને થોડી ઘણી તકલીફ લાગે તો તાત્કાલિક આપણે સારવાર કરી લઈએ. એક રૂણીના છે, 2 ધાનેરાના છે અને 1 વાલેરના છે. ના, સારા છે, ચારે ચાર રિકવર થઈ ગયા છે અને ચારે જણને સારું છે. ધાનેરા તાલુકામાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે અને રૂણી ગામના સરપંચ ભરતભાઈ ડાભી ખુદ ડેન્ગ્યુનો શિકાર બની ગયા છે. ત્યારે હાલ ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરતભાઈ ડાભીએ તેમના તબીબી પરીક્ષણમાં ડેન્ગ્યુના લક્ષણો મળી આવતા તેઓ હાલ સારવાર લઈ રહ્યા હોવાનું જણાવી આરોગ્ય તંત્ર ડેન્ગ્યુના વાવરને અંકુશમાં લેવા ઠોસ પગલાં લે તેવી જરૂર ઉપર ભાર મૂક્યો હતો. રૂણી ગામમાંથી ડેન્ગ્યુનો કેસ મળી આવતા સરપંચ દ્વારા તકેદારીના પગલે હાલ ગામમાં સફાઈ તેમજ ભરાતા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે સાથે ગામની શાળામાં ભણતા બાળકોના આરોગ્યની તપાસ થાય તેવી માંગણી પણ તેમણે કરી છે. આજથી 8 દિવસ પહેલાં મને થોડો તાવ આવતો હતો, એના પછી સૌથી વધારે તાવ આવ્યો એટલે હું ધાનેરા સિવિલમાં આવ્યો ત્યારે લેબોરેટરીની વ્યવસ્થા નથી, પછી હું પ્રાઇવેટ દવાખાનામાં આચાર્યની હોસ્પિટલમાં ગયો ત્યારે ત્યાં મારું નિદાન થતો ડૉક્ટરે મને કીધેલું કે તમને ડેન્ગ્યુ થયેલ છે. તો આજ છેલ્લા 5 દિવસથી હું આચાર્ય પ્રેરણા હોસ્પિટલમાં સારવાર હેઠળ છું અને મને એમ જાણ થતા કે ભાઈ ડેન્ગ્યુ છે, તમે મારા ગામમાં જજો, પાણીના ખાપજા, તેઓ ઓપરેટરને સૂચના આપી અને પાણીના જે નળો તૂટેલા તે બંધ કરાયા અને સ્કૂલમાં પણ સૂચના આપી છે કે ભાઈ ગામમાં ડેન્ગ્યુ જો મને થયો છે તો એના માટે હું ઉપર પણ લેટર લખવાનો છું અને આરોગ્ય બાબતે તપાસણી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકામાં એક સાથે ડેન્ગ્યુના 4 કેસ મળી આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ વિના વિલંબે યોગ્ય કાર્યવાહી હાથ ધરી ડેન્ગ્યુને ડામી દેવાની તજવીજ હાથ ધરે અને આ બીમારીથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાય એ ખૂબ જ જરૂરી છે.
હવે જોઈએ આજના ગંજબજાના ભાવ. ડીસા ગંજબજારમાં આજે રણના ભાવ 831-841 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 665-672, બાજરીના 245-297, ગવાના 645-680, અડદના 600-781, રાજગરાના 751-780, મગફળીના 650-831 તેમજ કપાસના ભાવ 831-882 રૂપિયા રહ્યા હતા. આજે ડીસા ગંજબજારમાં એરંડાની 607 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 234, બાજરીની 212, ગવાની 11, અડદની 370, રાજગરાની 60, મગફળીની 30,000 બોરી તેમજ કપાસની 160 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે આંશિક વધારો જોવા મળ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 30,375 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 40,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 40,000 રૂપિયા રહ્યો હતો. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભંગાણના ભણકારા. રાહુલની સભામાં કથિત ઉપેક્ષાનો ભોગ બનેલા ડીસાના દલિત નેતા બાબુલાલ વડકરે પોતાના 2,500 સમર્થકો સાથે કોંગ્રેસને પાઠ ભણાવવાની આપી ગર્ભે ચીમકી. ઠંડીના આગમનનું થરાદમાં નિશાચરોએ કર્યું હાર્દિક સ્વાગત. થરાદના હર્ષ બંગલોઝમાં વેપારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો 2 લાખની મત્તા ચોરી ગયા હોવાનો મકાન માલિકનો દાવો. એચપી કંપનીના ફરજિયાત હોમ ડિલિવરીના ફતવા બાદ ડીસામાં રાંધણ ગેસના લાલ બાટલાનો કાળો કકળાટ. વ્યથિત ગ્રાહકોએ ખાલી સિલિન્ડર સાથે પ્રાંત કચેરી ધસીજે ઠાલવ્યો બળાપો. ધાનેરા પંથકમાં ડેન્ગ્યુના ધામા. ટૂંકા ગાળામાં જ ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળ્યા હોવાનો ખાનગી તબીબનો દાવો. રૂણી ગામના સરપંચ પણ ડેન્ગ્યુનો શિકાર બનતા ફફડાટ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.